આગળના લેક્ચરની અંદર આપણે સમભાજન તબક્કો ભણેલા અને સમભાજન તબક્કાના વિવિધ તબક્કા અને સાથે સાથે કોષરસ વિભાજન અને સમભાજનનું મહત્વ જોયું. આજે આપણે આગળ બીજો એક ઇમ્પોર્ટન્ટ મહત્વનો 5 માર્ક્સનો પ્રશ્ન છે જેનું નામ છે અર્ધીકરણ. સમભાજનથી એક્ઝિટ ઊંધું હોય છે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે શું? તો કે પ્રશ્નાર્થ કોષોના નિર્માણ સમયે થતો વિભાજન. એટલે મેં તમને આ ચેપ્ટરની શરૂઆતમાં સમજાવ્યું સમભાજન અને અર્ધીકરણ વચ્ચેનો તફાવત, કે સમભાજનના માતૃકોષમાંથી ઉત્પન્ન થતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન રહે છે, જ્યારે અર્ધીકરણમાં માતૃકોષમાંથી ઉત્પન્ન થતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હોય છે? અડધી. એટલા માટે આ ઘટનાને કહેવામાં આવે છે અર્ધીકરણ. બીજું કે અર્ધીકરણ જે છે એ અર્ધીકરણનું નિર્માણ હંમેશા દ્વિકીય માતૃકોષમાંથી થશે, જ્યારે સમભાજનમાં નવા બાળકોષોનું નિર્માણ એકકીય કોષમાંથી પણ થઈ શકે અને દ્વિકીય કોષમાંથી પણ થઈ શકે છે. તમારે ચેપ્ટર પૂરું થાય પછી સમભાજનના 10-10 તબક્કા 10-10 તફાવત સ્વરૂપે પોઈન્ટ્સ છે એ તમારે યાદ રાખવાના. તમને બુકમાં નથી આપેલા પણ આપણે થિયરીમાં જ એ તફાવત સ્વરૂપે જોયા છે, બરાબર. બીજું કે અર્ધીકરણ મુખ્યત્વે બે ઘટનામાં થાય છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. એટલે એવું કહેવાય કે સમભાજન તબક્કો એ ટૂંકા સમયગાળા એટલે કે ઓછા સમયમાં થાય છે, જ્યારે અર્ધીકરણ એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. બીજું કે અર્ધીકરણ 1માં જે રીતે આપણે સમભાજનના તબક્કા જોયા હતા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનો તરાવસ્થા અને અંત્યવસ્થા, સેમ અહીંયા પણ એવું છે. અર્ધીકરણના 4 તબક્કા છે, પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. જ્યારે અર્ધીકરણ 2ની અંદર પણ 4 તબક્કા છે, પણ અહીંયા આપણે જે રીતે 1 લગાવ્યું એવી જ રીતે અહીંયા શું લગાવવાનું છે? 2. દેટ્સ ઇટ. બીજો કોઈ જ તફાવત છે નહીં. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. ક્લિયર? સમજ પડી બધાને? બીજું કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચે ખૂબ જ ઓછો સમયગાળો હોય છે અને એ સમયગાળાને કહેવામાં આવે છે, અહીંયા તમે લખી શકો, બે અર્ધીકરણ વચ્ચેનો સમયગાળો. હવે આ લેક્ચરની અંદર આપણે અર્ધીકરણ 1ને સવિસ્તાર સમજીશું. અર્ધીકરણ 1ની અંદર પૂર્વાવસ્થા 1 એ સમભાજનની પૂર્વાવસ્થા કરતાં ખૂબ જ લાંબા સમયગાળાની પ્રક્રિયા છે. બીજું કે પૂર્વાવસ્થા 1ને 5 તબક્કામાં વિભાજિત કરી છે, લે, જા, પે, ડી, ડા, બરાબર. પેડા નહીં, લે જા પેડા, પણ વચ્ચે યાદ રાખવાનું ડી. તો લે મીન્સ લેક્ટોટીન, ઝા ફીડ ઝાયગોટીન, એ પે મીન્સ પેકેટીન, ડી ફીડ ફોર્મ ડિપ્લોટીન અને ડાય એટલે ડાયગાયનેસિસ. તો આમ અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 એ જુદા જુદા 5 તબક્કામાં વિભાજિત થાય છે, એટલા માટે પૂર્વાવસ્થા 1 એ સમભાજનના પૂર્વાવસ્થા તબક્કા કરતાં થોડા લાંબા સમયગાળામાં થાય છે. હવે લેક્ટોટીનને આપણે જોઈએ કે જ્યારે પણ કોષ આંતરાવસ્થાના જીણું તબક્કામાંથી પસાર થાય છે અને અર્ધીકરણ 1ના પૂર્વાવસ્થા 1ના લેક્ટોટીન તબક્કામાં પ્રવેશે છે, ત્યારે એ દરમિયાન તમને બધાને ખબર છે કે દરેક કોષમાં તારા કેન્દ્ર તો હોય છે, બરાબર. તો એ તારા કેન્દ્ર અહીંયા હોય છે. બીજું કે અર્ધીકરણ 1નો આ પ્રાથમિક તબક્કો છે, સાથે સાથે અર્ધીકરણની અંદર તમારે યાદ રાખવું કે અર્ધીકરણનું નામ શું છે? રિડક્શનલ ડિવિઝન. રિડક્શનલ ડિવિઝન એટલે શું? અર્ધ સૂત્રણ. સૂત્ર એટલે રંગ સૂત્રોની સંખ્યા અડધી થાય છે, એટલા માટે આ ઘટનાને કહેવામાં આવે છે રિડક્શનલ ડિવિઝન અથવા તો અર્ધ સૂત્રણ. તો લેક્ટોટીન અવસ્થાની અંદર શું થશે? તો કે લેક્ટોટીન અવસ્થા એ અર્ધીકરણ 1નો પ્રાથમિક તબક્કો છે, જેમાં કોષ કેન્દ્ર હોય છે. આ શું છે? કોષ રસ પટલ, કોષ કેન્દ્ર પટલ,
રંગસૂત્રો તો આ જે રંગસૂત્રો છે એ કેવા દેખાય છે પાત્રતંતુ જેવા અસ્તવ્યસ્ત દોરી જેવા ગૂંચળામય રંગસૂત્રો કોષકેન્દ્ર પટલની અંદર ગોઠવાયેલા છે કયા તબક્કામાં લેપ્ટોટીન અવસ્થામાં બીજું કે લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્રનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી સમજ પડી લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્રનું બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી આ પાંચે પાંચ તબક્કાની જે આકૃતિ છે તમારી કોઈ બુકમાં આપેલી નથી અહીંયા મેં ડ્રો કરીને સમજાવ્યું છે તો મહેરબાની કરીને આ ડ્રો કરી લેજો અને આ આકૃતિ પરથી સમજતો તો તમને જે થિયરી આપેલી છે એ પણ જોવાની જરૂર પડશે નહીં બરાબર તો લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્ર કેવું હોય છે પાત્રતંતુ જેવું હોય છે એનું બેવડું સ્વરૂપ દેખાતું નથી સેન્ટ્રોમિયર વાળો રંગસૂત્ર દેખાતું નથી ત્યાર પછી બીજા તબક્કામાં શું થાય છે તો કે ઝાયગોટીન અવસ્થાની અંદર રંગસૂત્ર પોતાની જોડીઓને અનુસરીને સોરી પોતાની લંબાઈને અનુસરીને જોડીઓ બનાવે છે નાનું રંગસૂત્ર નાના બીજા રંગસૂત્ર એકલ સૂત્ર સાથે જોડાશે અને મોટું એકલ સૂત્ર મોટા એકલ સૂત્ર સાથે જોડાશે તો રંગસૂત્રોની લંબાઈને અનુસરીને તેઓ જોડીઓ બનાવવા માંડે છે અને એ ઘટનાને શું કહેવામાં આવે છે સાયનેપ્સિસ તો તમે અહીંયા લખી શકો કે રંગસૂત્રોની જોડીઓનું નિર્માણ અને એ ઘટનાને શું કહેવામાં આવે છે સાયનેપ્સિસ બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો સેન્ટ્રોમિયર પણ છે અને જોડીઓ બની ગઈ છે બરાબર બે જોડ રંગસૂત્રો અહીંયા જોવા મળે છે અને આવા રંગસૂત્રની જોડીઓનું સમજાત રંગસૂત્રો કહેવામાં આવે છે કેમ કે સરખા સરખા રંગસૂત્રો જ જોડીઓ બનાવે છે એટલા માટે એમને સમજાત રંગસૂત્રો કહેવામાં આવે છે આ અવસ્થાને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બતાવે છે અને એક જટિલ સંરચનાનું નિર્માણ થાય છે જેને કહેવાય સિનેપ્ટોનિમલ સંકુલ બરાબર શું કહેવાય સિનેપ્ટોનિમલ સંકુલ અને આ રંગસૂત્ર દ્વિસૂત્રી એટલે કે એક અને બે અથવા તો ચતુસૂત્રી દેખાય છે અને આ પ્રક્રિયા ઝીપરની માફક આગળ વધે છે રંગસૂત્ર દ્વિસૂત્રી અથવા તો ચતુસૂત્રી પર છે તો ઝાયગોટીન અવસ્થાની અંદર તમારે બે વસ્તુ યાદ રાખવાની કે રંગસૂત્રો પોતાની લંબાઈને અનુસરીને જોડીઓ બનાવવા માંડે છે જેને કહેવાય સાયનેપ્સિસ અને આ પ્રક્રિયા આગળ વધતી રહે છે એટલા માટે એને કહેવામાં આવે છે સિનેપ્ટોનિમલ સંકુલ અને ત્યાર પછી ઝાયગોટીન અવસ્થા આગળની અવસ્થામાં પ્રવેશે છે જેને કહેવાય પેકેટીન હવે આ પેકેટીન અવસ્થાની અંદર દ્વિસૂત્રી રંગસૂત્ર ચતુસૂત્રી દેખાશે એટલે તમે જોઈ શકો છો આ એક રંગસૂત્રની વાત કરીએ તો એક બે ત્રણ અને ચાર તો ચતુસૂત્રી રંગસૂત્ર થયો તો એક રંગસૂત્રની અંદર ચાર શું કહેવાય સૂત્ર આવેલા હોય છે અથવા તો તમે એક પેર એક જોડ રંગસૂત્રની વાત કરો તો એક રંગસૂત્ર એક જોડ રંગસૂત્રની અંદર ચાર એકલ સૂત્રો આવેલા હોય છે તો પેકેટીન અવસ્થા ટૂંકા સમયમાં જ પૂર્ણ થઈ જાય છે અને આ પેકેટીન અવસ્થાની અંદર દ્વિસૂત્રી રંગસૂત્ર સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય છે અને એ રંગસૂત્રિકાઓ એકબીજાને મિડરાઈટ થાય છે અને ઠેક ઠેકાણે પુનઃસંયોજિત ગંઠિકાનું દ્રશ્યમાન થાય છે એટલે કે પુનઃસંયોજિત ગંઠિકા શું કહેવાય દેખવા મળે છે તમને અહીંયા તમને આપેલી છે આ જે છે એ શું છે પુનઃસંયોજિત પુનઃસંયોજિત ગંઠિકા એટલે શું તો કે પુનઃસંયોજનની પ્રક્રિયા માટે જરૂરી રચના અને પુનઃસંયોજન એટલે શું તો કે જનીનોની અદલા બદલી વ્યતિકરણ ક્રોસ ધારો કે આ રંગસૂત્ર આવી રીતે ગોઠવાયેલા છે બરાબર હવે આ રીતે ક્રોસ થાય અને જ્યાં ક્રોસ થાય છે એ જગ્યાને શું કહેવામાં આવે છે ધારો કે આ રીતે બે રંગસૂત્રો છે હવે આ રંગસૂત્રો અહીંયા શું થશે ક્રોસ તો આ જે છે એને શું કહેવાય પુનઃસંયોજન પુનઃસંયોજન ગંઠિકા અને ત્યાં શું થશે આ રંગસૂત્ર પર રહેલા જનીનો આ ભુજા પર આવશે અને આ રંગસૂત્ર પર રહેલા જનીનો આ ભુજા પર જતા રહેશે બરાબર એટલા માટે જ મેં તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવ્યું છે જેથી કરીને તમને એ સમજણ પડે બરાબર તમને બુકમાં આપેલું છે કે પેકેટીન અવસ્થામાં પુનઃસંયોજિત ગંઠિકા દ્રશ્યમાન થાય છે બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે આ જ્યાં દ્રશ્યમાન થાય છે ત્યાં વ્યતિકરણ થાય છે અને એ વ્યતિકરણ એક ઉત્સેચક દ્વારા નિયંત્રિત થાય છે જેનું નામ છે રિકોમ્બિનેઝ ઉત્સેચક વ્યતિકરણની ઘટના આ ઘટનાને શું કહેવામાં આવે વ્યતિકરણ અને આ વ્યતિકરણ એક ઉત્સેચક દ્વારા નિયંત્રિત થાય છે રિકોમ્બિનેઝ
ચાર ને ઓવરલેપ થાય અમળે કે સમજાત રંગસૂત્રની રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ જ્યાં જ્યાં થાય છે ત્યાં જનીનોની અદલાબદલી પણ થાય છે એટલે મેં તમને અહીંયા સમજાવ્યું કે આ રંગસૂત્રો છે આ બીજું એની જોડીનું રંગસૂત્ર છે કેટલીક વખત આ જે રંગસૂત્ર છે એ અહીંયા આ બાજુ ક્રોસ થશે અને આ આવી રીતે ઓવરલેપ થશે તો અહીંયા જે જનીનો છે આ રંગસૂત્રના જનીનો આ રંગસૂત્ર પર આવી જશે અને અહીંયા જે જનીનો છે એ અહીંયા આવી જશે આમ જનીનોની શું થાય છે અદલા બદલી સેમા વ્યતિકરણ બરાબર ત્યાર પછી પેકેટિંગ અવસ્થા એ પૂર્ણ થાય છે અને ડિપ્લોટિક અવસ્થામાં પ્રવેશે છે ડિપ્લોટિક અવસ્થામાં પ્રવેશે છે ત્યારે તમે અહીંયા જોઈ શકો છો ડિપ્લોટિક અવસ્થામાં કે કેવી રીતે રંગસૂત્રો એકબીજા સાથે ચોકડી સ્વસ્તિકની ચોકડીઓ બનાવે છે તમે આને કહી શકો કઈ ચોકડી સ્વસ્તિકની ચોકડીઓ સ્વસ્તિકની ચોકડીઓ એ શું દર્શાવે છે તો કે અહીંયા રહેલા જનીનો આ રંગસૂત્ર પર આવશે આ રંગસૂત્ર પર રહેલા જનીનો પેલા રંગસૂત્ર પર જશે એટલે કે કંઈક નવું જનીન બંધારણ જોવા મળે છે જેને કે મેં જનીનોની અદલા બદલી કે વ્યતિકરણ સ્થળે એક્સ આકારની ચોકડીઓ બને છે અને એ એક્સ આકારની ચોકડીઓને શું કહેવામાં આવે છે સ્વસ્તિકની ચોકડીઓ અને આ ડિપ્લોટિક અવસ્થા કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંડકોષો ડિપ્લોટિક અવસ્થા અમુક મહિનાઓ અને અમુક વર્ષો સુધી ચાલે છે કેટલાક પૃષ્ઠવંશીઓ પ્રાણીઓ છે એમનામાં પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે શું તો કે આપણા જેવા પ્રાણીઓ બીજા પણ છે જે તમે ચોથા ચેપ્ટરમાં ભણશો તો એની અંદર આ જે એક્સ એક્સ સ્થાન બને એટલે કે સ્વસ્તિકની ચોકડીઓ બની એ અંડ એવા અંડકોષો બધા હોય છે જે મહિનાઓ કે વર્ષો સુધી અવસ્થા શું કહેવાય જાળવી રાખે છે બીજું કે ડિપ્લોટિક અવસ્થાની અંદર શું થાય છે તો કે સ્વસ્તિકની બીજું કે સ્વસ્તિકની ચોકડીઓ અહીંયા કેટલી બનશે એનો આધાર હંમેશા રંગસૂત્રની લંબાઈ પર રહે છે કે સ્વસ્તિકની ચોકડીઓની સંખ્યા રંગસૂત્રની લંબાઈ પર આધાર રાખે છે જેટલું રંગસૂત્ર વધારે લાંબુ એટલી સ્વસ્તિકની ચોકડીઓ વધારે બને છે આમ વ્યતિકરણ થયું હોય આ છે એ વ્યતિકરણની ઘટના છે અને એક્સ આકાર બન્યો એટલા માટે એને આપણે કહીએ સ્વસ્તિકની ચોકડીઓ તો જ્યાં જ્યાં વ્યતિકરણ થયું હશે ત્યાં ત્યાં જોડાણ જોડવાઈ રહે છે અને બાકીના રંગસૂત્રો છૂટા પડે છે કેમ કે હવે એને આગળની અવસ્થા ભાજના અવસ્થા એકમાં પ્રવેશ કરવાનો છે અને એ દરમિયાન કોષકેન્દ્ર પટલ લુપ્ત થઈ જાય છે રંગસૂત્રો કોષરસમાં ફેલાયેલા થઈ જાય છે તો અહીંયા જ્યાં વ્યતિકરણ થયું છે આ જગ્યા પર ત્યાં જોડાણ જળવાઈ રહે છે અને બીજા રંગસૂત્રો જે છે એકબીજાથી છૂટા પડે છે અને ત્યાર પછી ડાયગાયનેસિસ કે રંગસૂત્રનું જે સંકોચન છે ઘનીકરણ છે એ ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે કોષકેન્દ્ર પટલ ગોલગિકા અંતઃકોષરસ જાળ કોષકેન્દ્રિકા એ અંગિકાઓ દૃશ્યમાન થાય છે અને રંગસૂત્રો અહીંયા શું કહેવાય અલગ પડે છે અને દ્વિધ્રુવીય ધાતુ પણ અહીંયા નિર્માણ થાય છે આ શું છે દ્વિધ્રુવીય તો એ દ્વિધ્રુવીય ધાતુનું પણ નિર્માણ થાય છે જે પ્રોટીનના બનેલા છે તો આ પાંચ અવસ્થા મેં તમને જે રીતે સમજાવી એ રીતે યાદ રાખજો તમને બુકમાં નથી આપેલી શોર્ટ ની પણ છે લેજા પેડા પણ પેડાની વચ્ચે ડી લે ફોર લેપ્ટોપ લેપ્ટોટીન ધા ફોર ઝાયગોટીન પે ફોર પેક્ટિન ડી ફોર ડિક્લોટીન ધા ફોર ડાયગેનેસિસ ક્લિયર આના પછીની અવસ્થા છે ભાજના અવસ્થા 1 તો યાદ કરો સંભાજનની ભાજના અવસ્થામાં શું થયું હતું તો કે રંગસૂત્રો એકબીજાથી દૂર જતા રહે છે પછી એક શું કહેવાય એક સમતલમાં એ ગોઠવાઈ જાય છે દ્વિધ્રુવીય ત્રાક તંતુ દ્વારા દેટ મીન્સ કે અહીંયા પણ એ જ પ્રક્રિયા થશે કે રંગસૂત્રો વિભાજન પામવાનું છે એટલા માટે પહેલા વિભાજન પામવા માટે ક્યાં એક જ શું કહેવાય સમતલમાં એટલે કે ભાજનતલમાં અથવા તો વિષુવવૃત્તીય તલમાં અથવા તો મધ્ય અવસ્થા પટ્ટિકામાં એવી રીતે આખા કોષકેન્દ્રની શું કહેવાય કોષની અંદર શું કહેવાય ગોઠવાઈ જશે બરાબર વિષુવવૃત્તીય તલના જોડીઓ સ્વરૂપે રંગસૂત્રો ગોઠવાય છે સૂક્ષ્મનલિકા ત્રાકતંતુઓનું પણ નિર્માણ થાય છે ત્યાર પછી ભાજનોત્તર અવસ્થા 1 યાદ કરો ભાજનોત્તર અવસ્થા એમાં શું થયું હતું સેન્ટ્રોમિયરનું વિભાજન થયું હતું અને રંગસૂત્ર એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગયા હતા પરંતુ અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી
સમજાત રંગસૂત્રો છોટા પડે છે અને લોહિત રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયર સાથે જ એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે તેના સેન્ટ્રોમિયર સાથે જ એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે આ બધી આકૃતિઓ મેં તમને સમભાજક તબક્કામાં સમજાવેલી છે એટલે અહીંયા હું ડ્રો કરતી નથી અને ઓલરેડી તમને બુકમાં પણ આપેલી છે આ આકૃતિ તમને બુકમાં નથી આપેલી એટલે મેં ડ્રો કરી છે અને ત્યાર પછી અંત્ય અવસ્થા અંત્ય અવસ્થાની વાત કરીએ તો અંત્ય અવસ્થામાં તમને ખબર જ છે જે પૂર્વ અવસ્થામાં થઈ એનાથી વિરુદ્ધ કે પૂર્વ અવસ્થામાં શું થયું તો કે રંગસૂત્રનું ઘનીકરણ થયું કોષકેન્દ્ર પડન કોષકેન્દ્રિકા અદૃશ્ય થઈ તો અંત્ય અવસ્થામાં શું એ પાછા આવી જશે કોષકેન્દ્રિકા કોષકેન્દ્ર પડન એ પાછા આવી જાય છે બરાબર અને કોષ રસ વિભાજનની શરૂઆત થાય છે યાદ રાખજો સંભાજનની પછી આપણે કોષ રસ વિભાજન ભણ્યા હતા એવી જ રીતે અધિકરણ વનના આ ચારે ચાર તબક્કા થાય પછી કોષ રસ વિભાજન આવશે અને પછી જ અધિકરણ ટુનો પૂર્વાવસ્થા ટુ શરૂ થશે બરાબર તો યાદ રાખવાનું કે અંત્ય અવસ્થા વન પછી કોષ રસ વિભાજન શરૂ થશે અને કોષ રસ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાર પછી જ આંતરકોષ વિભાજન સમય આવશે અને ત્યાર પછી અર્ધીકરણ ટુ ની પૂર્વાવસ્થા ટુ ની શરૂઆત થશે બરાબર તો આ થઈ ગયું અર્ધીકરણ વન અર્ધીકરણ ની ઇન્ફોર્મેશન આપી તમને અર્ધીકરણ એટલે શું એ તમને સમજાવ્યું અને ત્યાર પછી અર્ધીકરણ વન ના તબક્કા આકૃતિ સહિત સમજાયા હવે નેક્સ્ટ સેશન ની અંદર આપણે અર્ધીકરણ ટુ જે આ ચારે ચાર તબક્કા જેવું જ છે એ અર્ધીકરણ ટુ એનું કોષરસ વિભાજન અને અર્ધીકરણનું મહત્વ અને સાથે સાથે સંભાજન અને અર્ધીકરણના અમુક તફાવત સ્વરૂપના આપણે પોઈન્ટ્સ જોઈશું થેન્ક યુ